ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રમાં બે રીતનો અભ્યાસ કર્યો, એક બહુલક અને એક મધ્યક. મધ્યકની અંદર ત્રણ રીત જોઈ, સાદી રીત, વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીતે. હવે આ ચેપ્ટરની અને ત્રીજી રીત તે ધોરણ 9ની અંદર તમે શીખીને આવ્યા છો. હવે આપણે જોવાનું છે ધોરણ 10ની અંદર કે મધ્યસ્થના દાખલા કઈ રીતે ગણવા. મધ્યસ્થ એટલે કેપિટલ એમ. હવે કેપિટલ એમનું સૂત્ર હશે કે એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા સી. ફરીવાર મિત્ર સૂત્ર યાદ રાખવાનું કે એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા સી, જ્યાં એલ એટલે કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, જે બહુલકમાં આપણે જોયું હતું તે રીતે. એન એટલે કુલ સંખ્યા, એટલે તેને આવૃત્તિ પણ કહીશું, એટલે કે આવૃત્તિનો સરવાળો કરીશું, દાખલામાં આપણે જોઈશું. સી એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, ગુજરાતીમાં યાદ રાખવું પડશે સંચય આવૃત્તિ એટલે સી એફ. એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને સી એટલે વર્ગ લંબાઈ, જે આગળના દાખલામાં આપણે શીખી ગયા છો. રકમ પૂછાય તો રકમ આ રીતની હશે કે વજન એટલે કે વર્ગ 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55. એફ આપવો હશે એટલે કે આ રકમમાં જ આપવું હશે 2, 5, 8, 10, 7, 10 અને 3. આનું કુલ ટોટલ થશે 45. આ આપણે કહીશું એન 45. આનું ટોટલ કરવાનું. સી એફ ખાસ ધ્યાન રાખવાનું, આ ક્યાંથી લખવાનું, તે આ 2 છે તે બેઠા લખવાના, જે કે જી એફ હોયનો પહેલો અંક હોય તે બેઠો લખવાનો, પછી ક્રોસમાં ઉમેરતા જવાનું કે 2માં હું 5 ઉમેરું તો 7, 7માં હું 8 ઉમેરું તો 15, 15માં હું 10 ઉમેરું તો 25, 25માં હું 7 ઉમેરું તો 32, 32માં હું 10 ઉમેરું તો 42, 42માં હું 3 ઉમેરું તો 45. ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આ અંક અને આ અંક સરખા થવા જોઈએ, આ બે અંક સરખા થવા જોઈએ તો તમારી ગણતરી સાચી પડશે. ફરીવાર આ બે રકમમાં આપી હશે, બેઠું લખવાનું રકમ પરથી. સી એફ લખવાનું, સી એફ એટલે સંચય આવૃત્તિ, પહેલો અંક બેઠો લખવાનો, પછી ક્રોસમાં ઉમેરતા જવાનું કે 2માં 5 ઉમેરું તો 7, 7માં 8 ઉમેરું તો 15, 15માં 10 ઉમેરું તો 25, 25માં 7 ઉમેરું તો 32, 32માં 10 ઉમેરું તો 42 અને 42માં 3 ઉમેરું તો 45. આ 45 આનો સરવાળો 45 થવો જોઈએ અને છેલ્લો અંક 45 આવવો જોઈએ. આના ઉપરથી આપણે ખબર પડશે કે આ દાખલો સાચો છે અને વ્યવસ્થિત ગણી શકાશે કે અહીંયા 45 આવ્યો તો અહીંયા 45 આવવો જોઈએ. હવે દાખલાની શરૂઆત કઈ રીતે કરવી, તો પહેલાં તો તમને એન મળી જાય એટલે આપણે કરવાના એન ભાગ્યા 2 એટલે કે 45/2 એટલે આવશે 22.5. જ્યારે મિત્રો જી સંખ્યા આવે એનથી એકડા બોલવાનું, એટલે 22 પછી 23 આવે અથવા 22 કરતાં મોટો અંક, આમાં સી એફમાં ગોતવાનું. તો 22 કરતાં મોટો અંક એટલે 25 છે, જે એકડામાં આપણે એકડા બોલતા હોય તો 22, 23, 24 અને 25, તો 25 આવે. જો આપને ખબર પડી જાય કે આ એનના છેદમાં 2 22.5 એટલે કે પછીનો અંક 25 છે, તો અહીંયા આપણે ચોખ્ઠું કરી દેવાનું, આ રીતે માર્ક કરી દેવાનું. માર્ક થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું, આની ઉપરના અંકને આપણે કહીશું સી એફ. હું કહીશું સી એફ, વચ્ચે હશે તેને કહીશું એફ, એની આગળ હશે આ 35ને આપણે કહીશું એલ. ફરીવાર એનના છેદમાં 2 એટલે આવ્યા 22.5. 22 પછીનો જે અંક આવતો હોય એકડાની અંદર ત્યાંમાં ગોતવાનો, તો આપણે ખબર છે 25 આવે એટલે આમ ચોખ્ઠું કરી દેવાનું. ચોખ્ઠું થઈ જાય એટલે 25ની ઉપરનાને આપણે કહીશું સી એફ. સી એફ મળી જાય એટલે કે વચ્ચે ને ચોખ્ઠામાં વચ્ચે હશે જેને આપણે કહીશું એફ, અને પહેલાં હશે તેને કહીશું એલ, અને હવે રહ્યો સી, તો આ બેની બાદબાકી 30માંથી 25 જાય તો 5, 35માંથી 30 જાય તો 5, એટલે કે તફાવત સી એટલે વર્ગ લંબાઈ કેટલી છે 5. તો આપણે બધું જ મળી ગયું, એલ 35 મળી ગયા, સી એફ 15 મળી ગયા, એફ 10 મળી ગયા અને સી કેટલો મળ્યો 5. તો સૂત્રમાં કિંમત મૂકીએ, સૂત્ર હશે એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા સી. એલ આપણે મળ્યા હતા 35, તે 35 મૂક્યા, પ્લસના પ્લસ એનના છેદમાં 2 જે 22.5 હતા તે મૂક્યા, સી એફ આપણે 15 મળ્યા હતા તે 15 મૂક્યા, એફ આપણે 10 મળ્યા હતા 10 મૂક્યા અને સી આપણી પાસે 5 હતા. સાદુરૂપ આપવાનું કોશિશ કરીએ કે 35 ના 35 પ્લસ 22.5માંથી 15 જાય તો 7.5, આ ગુણાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવી ગયા 5. સાદુરૂપ આપો અને જવાબ આવશે આપણે 38.5.
पांच पेला भागू सभा पांचमा धोरण में आप सीखी गया भागू सभा पेला भागाकार गुणाकार सरवाड़ो ने बाद बाकी तमे कोईपण रीते सादुरूप आपी सको। जवाब साचो आवो जोईए। आया सादुरूप अपा जाए पछी जे जवाब आवे तेमां 35 प्लस करवाना। आ दाखलानी एक रीत जोई। हवे आपणे होमवर्क में पण आ रीते दाखला तमे गणी शकशो। 14.3 पहेलो पांचमो छठो अने सातमो फरीवार पहेलो पांचमो अने छठो अने सातमो आ रीते गणवानी प्रेक्टिस करजो। फरीवार एक वार रिमाइंड करी लईए के वजन एटले के वर्ग आप्यो छे आ रकम आपी हशे आ रकम आप्यो हशे। सी एफ क्यांथी लखवानो तो पहेलो अंक बैठो लखवानो पछी क्रॉसमां उमेरता जावानो के बेमां पांच उमेर्यु तो सात सातमां आठ उमेर्यु तो पंदर पंदरमां दस उमेर्यु तो पच्चीस पच्चीसमां सात उमेर्यु तो बत्रीस बत्रीसमां दस उमेर्यु तो बेतालीस ने बेतालीसमां ત્રણ ઉમેર્યું તો પિસ્તાલીસ આનો સરવાળો કરવાનો 45 આ બે અંક સમાન આવવા જોઈએ તો આ ગણતરી સાચી નકર આપણી ગણતરીમાં સરવાળામાં ક્યાંક ભૂલ હશે। એન મળી જાય એટલે આપણે કરવાનું એનના છેદમાં બે એટલે 22.5 22.5 આવે એટલે આપણે સી એફમાં ગોતવાનું એનાથી મોટો અંક આપણે ખબર છે કે 25 ચોખ્ઠું કરી દેવાનું 25ના ઉપરને કહીશું સી એફ વચ્ચે હશે તેને કહીશું એફ અને પહેલે હશે કહીશું એલ અને તમને ખબર જ છે કે સી એટલે કે વર્ગ લંબાઈ કોને કહેવાય બધું જ મળી ગયું સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપો 7.5 × 5 ભાગ્યા 10 જે જવાબ આવે 35 ઉમેરી દો એટલે જવાબ આવશે 38.75 આને પ્રેક્ટિસ માટે તમે 14.3 પહેલો પાંચમો અને છઠ્ઠો અને સાતમો પ્રેક્ટિસ કરી શકશો। મધ્યસ્થની અંદર જો ખૂટતી આવૃત્તિવાળો દાખલો પૂછાય તો રકમમાં તમને આપ્યો છે કે એમ બરાબર 38.2 એન બરાબર 165 અને આ રકમ આપી છે આ બે લીટી રકમમાં લખ્યો હશે કે વર્ગ 5 થી 14 14 થી 23 23 થી 32 32 થી 41 41 થી 50 50 થી 59 59 થી 68 આવૃત્તિ એટલે એફ આપી હશે 5 11 x 53 y 16 અને 10। સંચય આવૃત્તિ સી એફ આપણે કઈ રીતે યાદ રાખતા ખબર છે કે પહેલો અંક બેઠો લખવાનો પાંચમાં હું 11 ઉમેરું તો 16 થાય 16માં હું એક્સ ઉમેરું તો 16 + x 16 + x 53 ઉમેર્યું તો 69 + x 69 + x હું વાય ઉમેર્યું તો 69 + x + y એમાં હું 16 ઉમેર્યું તો 85 + x + y અને આમાં હું 10 ઉમેર્યું તો 95 + x + y આમાં આપણે આનું ટોટલ કરવાની જરૂર છે નહીં પણ ખાસ યાદ રાખવાનું કે આનું ટોટલ એકવાર કરી નાખવાનું કે શું આવે છે ટોટલ તો ટોટલ હંમેશા જ આવતું હશે કે 95 + x + y 95 + x + y ને તમારે 165 સાથે સરખાવવાનું કે 95 + x + y બરાબર 165 95 ઓલી બાજુ એટલે માઇનસ થાય 165માંથી 95 બાદ કરો એટલે x + y 70 આને આપવાનું સમીકરણ નંબર 1। હવે સાહેબ આપણે સી એફ એફ એ કઈ રીતે નક્કી કરવાનું તો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આપ્યું હોય છે તમને મધ્યસ્થ 38.2 એકડાની અંદર કયા બે અંકની વચ્ચે આવે છે ફરીવાર 38.2 એ કયા બે અંકની વચ્ચે આવે તો આપણે એકડા બોલીએ તો ખબર પડે 32 અને 41ની વચ્ચે 38.2 આવે તો તમારે અહીંથી આમ ચોખ્ઠું કરી દેવાનું આપણે ખબર છે કે એમ છે તે આ બેની વચ્ચે આવે છે કે 38.2 છે તે 32 અને 41ની વચ્ચે આવે છે તો આપણે ચોખ્ઠું કરી લીધું આને આપણે કહીશું સી એફ એટલે કે ચોખ્ઠાની ઉપરના ને વચ્ચે તેને કહીશું કહીશું એફ અને આને આગળ હશે તેને કહીશું એલ એલ કહીશું બરાબર છે। હવે ખાસ ધ્યાન એન આપ્યો છે 165/2 એટલે 82.5 આના ઉપયોગથી ચોખ્ઠું કરવાનું નથી ખાસ ધ્યાન રાખવાનું છે। ખૂટતી આવૃત્તિમાં તમને મધ્યસ્થ આપ્યો હશે મધ્યસ્થ ઉપરથી તમારે આ ચોખ્ઠું કરવાનું છે કે 38.2 કયા બે અંકની વચ્ચે આવે છે આપણે ખબર પડે કે 32 અને 41ની વચ્ચે 38.2 આવે છે તો ચોખ્ઠું થઈ જાય છેલ્લા અંકની ઉપરના કહેવાય સી એફ વચ્ચે હશે તેને એફ અને પહેલો હશે તેને કહીશું એલ આપણે ખબર છે કે એન બાય 2ની જરૂર પડે તો એન બાય 2 = 165/2 તો જવાબ આવશે 82.2 આના ઉપરથી આપણે ચોખ્ઠું કરવાનું નથી આપણે ખબર પડી કે એલ બરાબર 32 છે એફ 53 છે સી એફ 16 + 1 છે અને સી 9 છે સમીકરણ એક પણ આપણી પાસે મળી ગયું છે સૂત્રમાં કિંમત મૂકીએ કે એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં 2 - સી એફના છેદમાં એફ / સી એમ આપ્યો તો આપણે 38.2 એલ આપણે મળ્યો 32 એનના છેદમાં 2 = 82.5 - સી એફ છે 16
અહીંયા પ્લસ છે પણ નિશાની ખાઉં છૂટો કરી દીધો એટલે માઇનસ એક્સ ગુણ્યા નવ ના છેદમાં ત્રેપન. 32 આ બાજુ ગયા એટલે 38.2માંથી 32 બાદ કરો એટલે જવાબ આવે 6.2. 82.5માંથી 16 બાદ કરો એટલે આવ્યા 66.5 માઇનસ એક્સ આ ગુણાકારમાં 9 નીચે 53. 66.5 માઇનસ એક્સ ગુણ્યા 9 53ને 65.2 ગુણ્યા કરો અને ભાગાકાર 9 કરો. સાદુરૂપમાં લખું છું કે 53 × 6.2/9 એટલે જવાબ આવશે 36.5 = 66.5 માઇનસ એક્સ. માઇનસ એક્સ આ બાજુ જાય તો પ્લસ થાય ને 36.5 આ બાજુ આવે તો માઇનસ થાય. જવાબ આવશે x = 30. સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક્સ x + y = 70 આમાં એક્સની જગ્યાએ 30 મૂકું, 30 ઓલી બાજુ જાય એટલે y = 40. આમાં એક્સ અને વાય મળી ગયા. હોમવર્કની અંદર તમે 14.3નો બીજો દાખલો આ રીતે ગણી શકો છો. ફરીવાર રિવાઇન્ડ કરાવી દઉં કે એમાં 38.2 રકમમાં આપ્યા હતા, એન બરાબર 165 રકમમાં આપ્યા હતા. આ બે રકમમાં આપ્યું હતું. સંચય આવૃત્તિ CF તમને ગોતા આવડી ગઈ. 5ના 5 બેઠા મૂકવાના, ક્રોસમાં મેરતું જવાનું. આનું ટોટલ આ બે સરખું થવું જોઈએ. આના બરાબર 165 સાથે સરખાવી દેવાનું. x + y 95 ઓલી બાજુ ગયા એટલે 70. સમીકરણ એક મળી ગયું. ખાસ ધ્યાન રાખવાનું, ચોકઠા માટે હંમેશા 38.2 કયા વર્ગની વચ્ચે આવે છે તે ધ્યાન રાખવાનું. કે આપને ખબર છે કે 32 અને 41ની વચ્ચે આવીને આ ચોકઠું કરી દેવાનું. અહીંયા CF, F અને L એન આપણે 165 આપ્યા હતા ભાગ્યા 2 82.5. સૂત્રમાં કિંમત મૂકવાની, જવાબ આવે એટલે કે સમીકરણ એકમાં એક્સની કિંમત મૂકીને વાય મેળવી લેવાનું. હોમવર્કની અંદર 14.3નો બીજો દાખલો ગણવાનો છે.